એનએસ ગુજરાત ન્યૂઝ પર આ વલસાડમાં મામલતદાર કચેરીના દલાલનો પર્દાફાશ કરવામાં આવ્યો. ન્યૂઝ ચલાવ્યા પછી દલાલને બચાવવા પત્રકારોના નામથી આદિવાસી ગ્રુપોમાં ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં 98 96 97 21 આ નંબર દ્વારા સાયબર ક્રાઇમનો ગુનો નોંધવા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. આ નંબર ઉપરથી કરાયેલ ટિપ્પણીમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર કચેરી જેવી કચેરી સાથે સાંઠગાંઠના ખુલાસા કર્યા. આ ટિપ્પણી આદિવાસી ગ્રુપોમાં ફેરવતા મામલાને બીજી તરફ વળાંક આપવાની કરાઈ. ટિપ્પણી ઉપેન્દ્ર સરીગામ દ્વારા કરાઈ હતી. આ ટિપ્પણી ઉપરથી આદિવાસીઓને ઉશ્કેરવાની કોશિશ કરાઈ છે. આ ટિપ્પણી પછી ઘણા બધા આદિવાસીઓ ઉકળ્યા હતા. આ ટિપ્પણી જોતા જોતામાં આદિવાસી ગ્રુપોમાં પ્રસરી ગઈ હતી. આ ટિપ્પણી પર રાત્રિના સમયે ફરીથી કોઈ ટિપ્પણી કરતા માહોલ શાંત. આ ટિપ્પણી કરનાર બીજી ટિપ્પણીમાં પત્રકાર સંઘનો પ્રમુખ હોવાનું લખાયું. આ અંગે ઉમરગામના પત્રકારો અજાણ હોવાનું જણાવ્યું હતું. ઉમરગામના પત્રકાર દ્વારા એ પણ જણાવાયું છે કે ઉપેન્દ્ર સરીગામ નામના વ્યક્તિએ તેમને પૂછ્યું નથી. આ અંગેના પુરાવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જમા કરાવડાવી કાર્યવાહી કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ છે. તો એનએસ ગુજરાત ન્યૂઝ પર આ વલસાડમાં મામલતદાર કચેરીના દલાલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ ચલાવ્યા પછી દલાલને બચાવવા પત્રકારોના નામથી આદિવાસી ગ્રુપોમાં ટિપ્પણી કરવામાં આવી હતી. તો આ અંગે પુરાવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જમા કરાવડાવી કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ છે.